त्र्यम्बकैनजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योन्मुक्षेयमामृतात्। 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 આવડામ નારાયણભાઈ ગોરધનદાસ વસાવા, અમે આચાર્યજી ઘંટીચાલના નિવાસી છે. અમારું આ મંદિર રામેશ્વર મહાદેવ તરીકે પૌરાણિક સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં અમે વાર તહેવારે દરેક પ્રસંગો કરીએ છીએ. એમાં આજે મહાશિવરાત્રીને મંગળવારના દિવસે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર એટલું પૌરાણિક છે કે લોકો અહીં આવી દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂરી કરે છે અને દર્શનનો લાભ લે છે. આ મંદિરે રામેશ્વર યુવક મંડળ પોતાને સ્વયંભૂ દરેક કાર્ય કરી આજે એક મહાશિવરાત્રીનો જે મહિમા છે તેને ઉજાગર કરી એક ભાંગની પ્રસાદીનું આયોજન કર્યું છે. અને એ ભાંગની પ્રસાદી દરેક આખા ભરૂચ જિલ્લામાંથી લોકો આવી એનો પ્રસાદીનો લાભ લે છે અને રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દરેક ભાવિક ભક્તોને આ ભરૂચની જનતાને જણાવવાનું કે આપણો આ મહિમા એક શિવરાત્રીનો ઉત્સવ અને મહાદેવજીનો વાર હોય એટલે મહાદેવજીનો મોટામાં મોટો આ એક ઉમંગ ભર્યો ઉત્સાહ ઉજવી અને એના દર્શન કરી લાભ લઈ અને ભાંગની પ્રસાદીનું દરેકે દરેક લાવો લે એવી અમારી રામેશ્વર યુવક મંડળ તરફથી હાર્દિક આમંત્રણ છે. જય મહાદેવ, જય મહાદેવ. મારું નામ નિલેશ છે. અમે લોકો અહીંયા ગાય દર વર્ષની જેમ અહીંયા પણ રામેશ્વર માતા મંદિરે દર્શન કરવા આવીએ છીએ, ભાંગની પ્રસાદનો લાભ લઈએ છીએ અને અહીંયા ગાડી પબ્લિક વધારે વધારે રહી છે. જાણે કે મેરો જાયમો હોય અને સાક્ષાત મહાદેવ અહીંયા પ્રગટ થયા છે એમ જાણવા મળેલું છે.